હલો ફ્રેન્ડ્સ, બનાવીશું આજે ઇટાલિયન પીઝા પાસ્તા સોસ. તો આ પીઝા અને પાસ્તા બેઉમાં ચાલે, ફ્રીઝમાં સ્ટોર કરી શકો 15 દિવસ સુધી. ફ્રીઝરમાં તો લાંબો ટાઈમ સુધી કંઈ નથી થતું. મિન્ટોમાં આપણે આ સોસ રેડી હોય તો પીઝા અને પાસ્તા બનાવીને ગમે ત્યારે એન્જોય કરી શકીએ છીએ. તો હું દીપા સુપર સહેલિયાથી બતાવું તમને કેવી રીતે બનાવીશું આ પીઝા સોસ, એ પણ ઇન્ડિયન ટેસ્ટ, ઇન્ડિયન ચટાકેદાર ટેસ્ટ સાથે ઇટાલિયન સોસ. તો 2 ટમેટા આ રીતે ઉપરથી 2 કટ આપી અને ગરમ પાણીમાં ગેસ પર થવા દેવાના. જ્યારે નરમ પડી અને એની સ્કીન આ રીતે ઉખડી જાય એટલે ગેસ બંધ કરી, ઠંડા પડે સ્કીન કાઢી અને આ રીતે બારીક ચોપ્ડ કરી લેવાના. 1 કપ ટોમેટો કેચઅપ લીધો છે, 2 મોટા કાંદા બારીક કાપેલા, 1 મોટું કેપ્સિકમ એ પણ બારીક કાપેલું, અહીંયા 10 થી 12 લસણની કળીઓ એને પણ બારીક કાપી જ લીધી છે. આ બધું તમે ચોપરમાં પણ ચોપ્ડ કરી શકો. મસાલાના ડબ્બામાંથી લાલ મરચું, મીઠું, ખાંડ અને મરી પાવડર, બધા ઇન્ગ્રેડિયન્ટ્સની ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે જોઈ શકો છો, ચેક કરી શકો છો. સૌથી પહેલાં 1 પેનમાં 2 ચમચી તેલ લઈ અને તેલ મૂકીને તરત જ લસણ નાખી દેવું. લસણ થોડુંક નરમ પડે એટલે એની અંદર કાંદો નાખી દો. કાંદો થોડો ગુલાબી કલરનો થવા દેવાનો છે, વધારે પડતો નથી સાંતળી દેવાનો. ગુલાબી કલરનો થાય એટલે એની અંદર આપણે ટામેટા જે એની સ્કીન કાઢીને ચોપ્ડ કરીને રાખ્યા હતા એ બોઇલ્ડ ચોપ્ડ ટોમેટો આપણે એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસિપીમાં આપણે જે સોસ બનાવીએ છીએ એમાં મેક્સિમમ જેટલા વેજીટેબલ નાખવા હોય એ કાંદો ગુલાબી કલરનો થાય, ટમેટું નાખી દો, પછી 1 બાય 1 એડ કરતા જવાનું. જે વેજીટેબલ તમારે નાખવા હોય એ નાખી શકો છો, કેપ્સિકમ, બ્રોકલી, કેરટ, કેબેજ, ગમે તે. એ બાને છોકરાઓ બધું શાક પણ ખાઈ જશે અને જે હેલ્ધી સોસ તમે પીઝા પાસ્તા ગમે તેમાં યુઝ કરી શકો છો બનાવીને રાખ્યો હોય તો. ટમેટા નાખો એટલે તરત મીઠું નાખી દેવાનું, જેથી કરીને બધું સરસ એક સરખું સંતળાઈ જશે, થોડું કામ જલ્દી થઈ જશે. અને પછી આપણે એમાં કેપ્સિકમ નાખી દઈશું. આ હું એકદમ બેઝિક રેસીપી બતાવી રહી છું, મેં કહ્યું એમ શાકભાજી તમે તમારી ઈચ્છા પ્રમાણે બ્રોકલી, કેરોટ, કેબેજ, ગમે તે, કેપ્સિકમ પણ રેડ, યલો, ગ્રીન, 3 કલરના આવતા હોય 3 કલરના બધું જ એડ કરી શકો છો. બધું તમારે આ સ્ટેજ જ 1 બાય 1 એડ કરતા જવાનું. આ બધું થોડુંક નરમ પડે કેપ્સિકમ, વધારે એને સાંતળવાનું નથી એટલે તરત ટોમેટો કેચઅપ નાખી દેવાનો. 1 કપ ટોમેટો કેચઅપ મેં કિસાન બ્રાન્ડનો લીધો છે, તમે કોઈ બી બ્રાન્ડનો ટોમેટો કેચઅપ એડ કરી શકો. ટોમેટો કેચઅપ એડ કરી બધું મિક્સ કરી અને આપણે એમાં નાખી દઈશું ખાંડ. 1.5 ચમચી જેટલી ખાંડ હું અહીંયા એડ કરી દઈશું, જેથી કરીને જે ટેંગીનેસ હોય ટોમેટોઝની યા ખાંડ નાખવાથી થોડું બેલેન્સ થઈ જશે અને પીઝામાં થોડોક ઇન્ડિયન ટચ આવશે, ખાવાની મજા આવશે. પાસ્તા બનાવવા હોય તો આ સોસ રેડી હોય એમાં બોઇલ પાસ્તા એડ કરી દો, થોડું ચીઝ એડ કરી દો એટલે તમારા પાસ્તા રેડી થઈ જાય. હવે મરી પાવડર, ખાંડ થોડી ઓગળી જેવું લાગે એટલે મરી પાવડર અને મરચું, કાશ્મીરી લાલ મરચું 1.5 ચમચી જેટલું અને મરી પાવડર 5 ચમચી જેટલો એડ કરી અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. બધું થઈ જાય એટલે આપણે જેના વગર ઇટાલિયન રેસીપી પૂરી ના થાય એ ઇટાલિયન સિઝનિંગ લગભગ 1 ચમચી જેટલું ગેસ બંધ કરીને એડ કરવાનું, અને રેડ ચીલી ફ્લેક્સ નાખવા હોય તો એ બી થોડાક તમે 5 ચમચી જેટલા એડ કરી શકો. બધું મિક્સ કરી દેવાનું, ઠંડુ પડે એટલે એરટાઇટ કન્ટેનરમાં આ સોસ તમે સ્ટોર કરી શકો છો, ગમે ત્યારે પીઝા અને પાસ્તા બનાવી શકો છો. તો આ સ્ટાન્ડર્ડ રેસીપી મેં તમને આપી, વેજીટેબલ તમે એડ કરી શકો તમારી ઈચ્છા પ્રમાણે. હું તમને પીઝા કેવી રીતે બનાવવાના એ પણ જોડે જોડે બતાવી દઉં. તો નોર્મલ એકદમ ઇન્ડિયન આપણા દેશી સ્ટાઇલથી, નો ઓવન, નથિંગ, હું તમને પેન પર જ એટલે કે નોનસ્ટિક તવી પર જ બતાવી રહી છું. આ રીતે એક બાજુ થોડું બટર લગાવી અને થોડી ગુલાબી થાય ઉપરની સાઈડ એટલે એની ઉપર આપણે આજે પીઝા સોસ બનાવ્યો તો સ્પ્રેડ કરી દઈશું. પીઝા સોસ આજે મેં બનાવ્યો છે એ ક્વોન્ટિટી ઓલમોસ્ટ 4 પીઝા માટેની હતી,
4 મોટા મોટા પીઝા આવે એના ઉપર આટલી સોસ બનાવ્યો હોય તો ઇનફ થઈ જાય. આ રીતે સ્પ્રેડ કરી ઉપરથી ચીઝ તો પીઝામાં ઈચ્છો એટલું નાખી શકો. દેર ઇઝ નો લિમિટ ફોર ચીઝ ફોર પીઝા એન્ડ પાસ્તા. ચોઈસ ઇઝ યોર્સ. બધું નાખી દીધું, ઉપરથી કવર કરી લો અને 3-4 મિનિટ પછી ચેક કરી લો. તમારા પીઝા રેડી છે. કટ કરો, સિઝલિંગ થોડુંક ઈચ્છા પ્રમાણે નાખીને સર્વ કરો. તો એન્જોય ધીસ રેસીપી, એન્જોય પીઝા પાસ્તા વિથ હોમમેડ સોસ. થેન્ક યુ.